तो विद्यार्थी मित्रों आपणे सीधा काव्यमां प्रवेश करीए छीए। पहेलुं छे दुहा। दुहा बे लाइननी कविता होय अने एमां घणुं बधुं कहेवाई गयेलुं होय। तो पहेलो दोहो शुं कहे छे के कड़वा होय लींबड़ा पण शीतल एनी छाय। शुं कहेवा मांगे छे? कड़वा होय लींबड़ा पण शीतल एनी छाय, बांधव होय अबोलड़ा तो ये पोतानी बाय। क्यों मतलब ये छे मित्रों के आ लीमड़ो भले कड़वो होय एना गुण अनेक छे। कड़वा कारेलाना गुण नो होय कड़वा, कड़वा वचन नो होय कड़वा रे। सरस मजानी वात थई गई छे। तेवी रीते कड़वो लीमड़ो, लीमड़ो भले कड़वो होय परंतु ये एकदम शीतल छायो आपे छे, अनेक प्रकारना रोगोनु निवारण करी आपे छे। अनेक रीते आपणे एकदम उनाळामां एनो रस पीए तो आपणा शरीरने शांत करे छे, गरमाहट लावतुं नथी, अनेक प्रकारना दुख दर्द दुखो मटी जाय, शरीरना दुखो मटी जाय। तो लीमड़ानो रस अत्यंत गुणकारी छे परंतु ते कड़वो छे। એવી રીતે વડીલો અથવા બીજા કોઈ સ્વજનો આપણને ભલે આપણા માટે કઠણ શબ્દો કહે, ખીજવાય, તેઓ આપણે એમનો એમના શબ્દોનો ખોટો અર્થ કાઢવાનો નથી, ખોટું લગાડવાનું નથી, માઠું લગાડવાનું નથી મિત્રો। એમના શબ્દો જે છે ભલે અત્યારે આપણને ખરાબ લાગશે, કઠણ લાગશે, પરંતુ જીવનભર આપણા હિત માટે કહેવાયેલી વાતો હશે, એટલે એ છાયો આપણને આપશે, સરસ મજાનો એ શબ્દો આપણા આપણા જીવન માટે હિતકારી હશે। ત્યારે ઘણા બધા પરિવારોમાં ઝઘડા થાય છે, અબોલડા લેવાય છે, રિશામણા મનામણા થતા હોય છે મિત્રો। તો અબોલડા થાય, ઘર ઘરમાં ભાઈઓ ભાઈઓ વચ્ચેના ઝઘડા થાય, બેન ભાઈના ઝઘડા થાય, મા બાપના ઝઘડા થાય, દીકરા દીકરીઓ અને ઘણા બધા આ રીતે ઝઘડાઓ થાય છે। પરંતુ એક જ ઘરમાં રહીએ છીએ ત્યારે તો ઘણા બધા બીજા ચાપલુસી કરતા હોય, ઝઘડાનું કારણ બનતા હોય। પરંતુ યાદ રાખજો, જેવી રીતે એ કડવો લીમડો શીતળ છાયા આપે છે, એકદમ ઠંડક આપે છે, શીતળ છાયા આપે છે, તેવી રીતે દુઃખ પડે તો દુઃખમાં આપણા જ સ્વજનો આપણી સાથે હોય, બીજા કોઈ સગા વહાલા આવતા નથી, ભાઈ જ, બાંધવ એટલે ભાઈ, બાંધવ હોય અબોલડા, ભલે ભાઈઓ ભાઈઓ વચ્ચે અબોલડા ભલે હોય, પરંતુ દુઃખના સમયે, મુશ્કેલીના સમયે, ખરે સમયે ભાઈ જ પોતાની પડખે ઉભો રહે છે। માટે આપણે સ્વજનો સાથે ભલે બોલ્યા ચાલ્યા ઘણું બધું થઈ શકે, પરંતુ સંબંધો સાચવવાની વાત એમાં કરવામાં આવી છે। ભાઈ જ ભાઈની પડખે ઉભો રહે, બીજો કોઈ સગો આપણા પડખે આવીને ઉભો રહેતો નથી। મુશ્કેલીના સમયે ખરી પરીક્ષા થાય ત્યારે ભાઈ જ ભાઈની પડખે ઉભો રહે। તો સરસ મજાની એ દુહામાં વાત થઈ ગઈ છે। તો બીજો દોહો શું છે કે જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, જે જન પામે પૂર્ણતા તે કદી ન ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય। કેવો મતલબ એ છે મિત્રો, સરસ મજાની કવિએ વાત કરી દીધી, શું કહેવા માંગે છે, કહે છે કે જે માણસો પૂર્ણ છે, જે માણસો જ્ઞાનથી પૂર્ણ છે, જે માણસો બધી જ રીતે શાંતિ પામ્યા છે, એકદમ પૂર્ણતાને પામ્યા છે, તે લોકો શાંતિથી જીવન જીવે છે, કદી જીવનમાં ફૂલાતા નથી, ઘણું બધું મળી જાય તો પણ એ ધીરજ રાખે છે અને શાંતિથી જીવન જીવે છે, કદી ફૂલાઈ જતા નથી। તેવી રીતે પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય, પૂરો ઘટ છલકાય નહીં, જ્યારે ઘટ એટલે ઘડો, માટીનો ઘડો, માટલું, પાણીથી ભરેલું માટલું, જ્યારે છલો છલ પાણીથી ભરેલું માટલું એ તમે લઈને માથા પર જતા હોય તો એ છલકાય નહીં, કેમ કે પૂરેપૂરું ભરેલું છે। પરંતુ અધૂરું ભરેલું એ પાણીનું માટલું, પાણીથી ભરેલું એ અધૂરું ભરેલું એ માટલું, જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે એમાં રહેલું અધૂરું પાણી એ છલકાય છે,
અને છલકાય છે છલકાય છે છલકાય છલકાયને ઉપર આવીને આપણને પલાળી નાખે છે. કહેવાનો મતલબ એ છે કે પૂર્ણતા પામેલા મનુષ્યો કદી ઘમંડ કરતા નથી. કેટલાક માણસો જગતમાં આવ્યા હોય, આપણા સમાજમાં ઘણા બધા માણસો એવા હોય, હું જ કંઈક જાણું છું, મારી જ વાત સાચી છે, હું જ સાચો છું, મારા સિવાય બીજું સાચું કોઈ નથી, હું જ જ્ઞાની છું, મારા વગર બીજું કોઈ જ્ઞાની નથી, હું જ આ સત્ય જાણું છું, બીજા કોઈ જાણતા નથી, એવા જે ઢાપણ કરે છે, એવા જે દેખાડો કરે છે, એવા જે અભિમાન કરે છે, તે મનુષ્ય કદી કદી પણ જ્ઞાની હોતા નથી. તે વાત એમાં કરવામાં આવી છે. કહેવાનો મતલબ એ છે કે જે અજ્ઞાની છે તે ઉછળતો હોય છે. અજ્ઞાની ઘણું બધું જાણું છું એવો દેખાવ કરે છે, પરંતુ ખરેખર તે જાણતો નથી. તે વાત એમાં કરવામાં આવી છે બીજા દુવામાં. તો મિત્રો, મુક્તક તરફ આગળ વધીએ છીએ. મુક્તક એટલે મોતી, કદમાં ભલે નાનું પરંતુ અમૂલ્યની કિંમત ઘણી બધી. તેવી રીતે શબ્દો એટલા સરસ મજાના કે ટૂંકા ને ટચ કાવ્યમાં ઘણું બધું કહેવાઈ ગયેલું હોય. તો મિત્રો આગળ વધીએ કે મુક્તકમાં શું કહે કે અમને નાખો જિંદગીની આગમાં, અમને ભલે નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને ભલે નાખો જિંદગીની, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. સર કરીશું 100 મોરચા, સર કરીશું આખરે 100 મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. સરસ મજાની શેખાદમ આબુવાલાએ મુક્તક અને દુહામાં વાત કરી દીધી છે. મુક્તકમાં શું કહે છે કે અમને ભલે તમે જિંદગીની આગમાં ગમે તેવી કઠોર પરિસ્થિતિમાં નાખશો, ગમે તેવી અમારી સામે સમસ્યાઓ ઊભી કરશો, ગમે તેવી આફત તમે નોતરશો અમારા માટે, પરંતુ ભલે ગમે તેવી મુશ્કેલીઓ હશે, મુશ્કેલીઓને પણ અમે સરળ બનાવી દઈશું, સુંદર બનાવી દેશું, ફૂલ સમાન બાગ સમાન બનાવી દેશું, મધમગાટ મુશ્કેલીઓ છે જ નથી એવું બનાવી દેશું. ગમે તેટલી તમને તમે અમને મુશ્કેલીઓ આવવા દો, મુશ્કેલીઓને પણ અમે સરળ બનાવશું, અને સર કરીશું બધા જ મોરચા, બધે જ ક્ષેત્રે અમે પૂરા પડી રહેશું, કદી હિંમત નહીં હારીશું, કદી હિંમત નહીં હારીશું, અને બધે જ ક્ષેત્રે, બધે જ ફિલ્ડમાં, બધી જ જગ્યાએ, ગમે તેવી જગ્યાઓ હોય, ગમે તેવું, મોતને પણ આવવા દો લાગમાં, મોતને પણ અમે હાથ તાળી આપી જઈશું. એવો સમય આવશે કે અમે મોતને પણ હાથ તાળી આપી જઈશું, અને ભલભલા ભલભલી કઠણ મુશ્કેલીઓ, અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરીને અમે આગળ ને આગળ વધતા જઈશું. તો અહીં મુશ્કેલીઓ પરત્વે જજુમાની વાત કરી છે. ગમે તેવી મુશ્કેલીઓ આવે પરંતુ ડરવાનું નથી, મુશ્કેલીઓ તો આવે ને જાય. મિત્રો જીવન છે, જીવન છે એટલે જ મુશ્કેલીઓ આવે છે, અને જો જીવન ન હોય તો મુશ્કેલીઓ આવવાની છે, આપણને કશું નડે નહીં. એટલા માટે મુશ્કેલીઓ જીવન છે ત્યાં સુધી જ આવશે. મુશ્કેલીઓ સામે લડતા શીખો, ગમે તેવી મુસીબતો આવે એકલા હાથે ઝઝુમતા શીખો, અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ જીવતા શીખો, અને આનંદ મશગુલ કરતા શીખો. તે વાત એમાં કરવામાં આવી છે. સરસ મજાની શેખાદમ અબુવાલાએ વાત કરી દીધી છે. બહુ મોટા ગઝલકાર હતા, અમદાવાદના વતની, ખૂબ મોટા ગઝલકાર અને ફેમસ બની ગયા, એ વિદેશમાં એ એનઆરઆઈ છે, અને સરસ મજાની વાત એમણે કરી દીધી છે. તો આપણે આગળ વધીએ છીએ. ફરી પાછું બીજું મુક્તક છે કે પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું. શું પિંજરું, પંખી પિંજરામાં બંધ છે, પિંજરામાં બંધ થયેલા પંખીને એ દરવાજો ખોલીને, જે પિંજરાનો દરવાજો છે ખોલીને કહેવામાં આવ્યું. શું હવે તું મુક્ત છે, હવે તું મુક્ત છે, સ્વતંત્ર છે. પંખી બહાર નીકળીને માણસ સામે જોયું ને પાછું પિંજરામાં ભરાઈ ગયું. સરસ મજાની વાત અહીં, ઈશારો કંઈક જુદો છે મિત્રો. હવે કોઈ કારણ વગર અથવા કોઈ દમ અથવા આપણો કોઈ સ્વાર્થ છે ત્યાં સુધી આપણે કોઈકને કેદમાં રાખીએ છીએ, કોઈકને આપણે કાબુમાં રાખીએ છીએ. જ્યારે આપણો સ્વાર્થ ખતમ થઈ જાય છે, પૂરો થાય છે, ત્યારે આપણું કામ ફિનિશ થાય છે, ત્યારે આપણે કોઈક વ્યક્તિને છૂટા કરી દઈએ છીએ. જાઓ હવે તમે મુક્ત છો. તો
પંખી અહીં એ સમજી જાય છે માણસનો દમ, માણસના ડોળ સમજી જાય છે. કેવા ડોળ કરે છે માણસ પોતાના સ્વાર્થ માટે, અનેક પ્રકારે એ ડોળ કરે છે માણસ, અનેકને હેરાન પરેશાન કરે છે. જ્યારે પોતાનો સ્વાર્થ સિદ્ધ થઈ જાય છે ત્યારે કોઈક વ્યક્તિઓને જાઓ હવે તમે મુક્ત છો કહી દે છે. મિત્રો, પોતાના સ્વાર્થ માટે જ માનવીય ઘણું બધું કરતા હોય છે. તેવા અહીં પંખીના ઉદાહરણ દ્વારા આપણને આપણા માણસના દમને ખુલ્લું પાડવાનું કામ કર્યું છે. તો પંખી ફરી પાછું પિંજરામાં ભરાઈ જાય છે, સમજી જાય છે માણસના દંભને, ઓળખે છે માણસને, ઓળખી ગયા છે કે કંઈક ને કંઈક એનો સ્વાર્થ હશે, એટલા માટે મને આજે મુક્ત કરે છે. એના કરતાં તો અહીં જ રહેવું અને પોતાની જિંદગી સલામત અહીં સમજવી કહે છે. કહેવાનો મતલબ એ છે કે માણસ પર કદી વિશ્વાસ કરવો જોઈએ નહીં, સ્વાર્થી માણસ પર કદી વિશ્વાસ કરવો જોઈએ નહીં. એ ગમે ત્યારે પલટાઈ જાય, ગમે ત્યારે એ પોતાને, પોતાની વાણી, વર્તન બધું જ એ ગમે ત્યારે ફેરવી શકે છે. એવા સ્વાર્થી માણસોથી દૂર રહેવું જોઈએ, તેવા તેમાં કરવામાં આવે છે. તો હર્ષદ ત્રિવેદીએ સરસ મજાનું ઉદાહરણ આપી દીધું. અને હવે હાઈકુ છે મિત્રો, કે લીલ ઓઢીને પોઢ્યું તળાવ, જાગ્યું પંખીની ચાંચે. સરસ મજાની હાઈકુ, 5-7-5, પહેલી લાઈનમાં 5 અક્ષર, બીજી લાઈનમાં 7 અક્ષર અને છેલ્લી લાઈનમાં, ત્રીજી લાઈનમાં 5 અક્ષર. 5-7-5 એમ 17 અક્ષરનું કાવ્ય છે, 17 લેટર્સનું, 17 લેટર્સનું કાવ્ય. સરસ મજાની વાત કહી દીધી કે આખું લીલ જે તળાવ, જ્યારે પાણીનો ઉપયોગ જ્યારે ક્યાંય ન થાય ત્યારે આખી લીલ બાજી જાય, તળાવને ગંદુ કરે છે એ લીલ, એને લીલ કહેવામાં આવે. ઉપર જે જાડું જાડું લીલા કલરનું જે કંઈક બંધાય છે ગંદુ બધું, તેને લીલ કહેવામાં આવે. તો એ લીલ ઓઢીને એકદમ હલનચલન થઈ શકતી નથી, તેવા પાણીમાં જ્યારે એ તળાવ જે છે, તળાવ લીલ ઓઢીને સૂઈ ગયું હોય તેવું આપણને લાગે છે એકદમ. અને અચાનક ત્યાં કોઈક પંખી આવે છે, ચાંચ બોડતાની સાથે જ લહેરખીઓ પેદા થાય છે અને આખું તળાવ જાણે ફરીથી જાગી ગયું હોય તેમ સજીવ આરોપણની વાત કરવામાં આવે છે. આ પ્રાકૃતિક ઘટના છે મિત્રો, પરંતુ આ પ્રાકૃતિક ઘટનાને કવિએ આટલી સુંદર રીતે રજૂઆત કરી કે જુઓ કે લીલ ઓઢીને સૂતું એ તળાવ જ્યારે પંખી ચાંચ મારે છે ત્યારે ઝબકીને જાણે જાગી ગયું હોય તેમ એની લહેરખીઓ એ ફેલાઈ જાય છે. આખું તળાવનું પાણી એ લહેરખીઓ મોજા, નાના 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 લહેરખીઓમાં ફેરાન કરવાઈ જાય છે અને તળાવ ફરી પાછું જાગી ગયું હોય તેમ આ પ્રાકૃતિક ઘટનામાં વર્ણવવામાં આવ્યું છે. તો લાસ્ટ હાઈકુ છે મિત્રો, કે પર્વત ટોચે પહોંચ્યું વાદળ. કોણ? વાદળ પહોંચ્યું ક્યાં? પર્વતની ટોચે. અને સ્વયં ગયું વેરાય, સ્વયં એટલે પોતે વેરાઈ ગયું. કહેવાનો મતલબ એ છે કે વાદળ ઊંચાઈ પર હોય છે અને ઊંચે ને ઊંચે ચડતું જાય છે પવનને લીધે, અને વાદળમાં પાણી જે છે, વાદળા પાણી જે છે બંધાયેલા છે, એ પાણી પર્વતની ટોચે જ્યારે પહોંચે છે ત્યારે ત્યાં પોતાની જે કંઈક પ્રક્રિયા થાય છે તેનાથી એ વરસાદ રૂપે પર્વત પર એ આખું વેરાઈ જાય છે, વિખેરાઈ જાય છે, હળવું થઈ જાય છે. ગમે તેટલી ઊંચાઈ પર આપણે જઈએ મિત્રો, આપણે હળવા રહેવાનું છે. અભિમાન કે ઘમંડ કદી કરવો જોઈએ નહીં, આ સંસારનો નિયમ છે મિત્રો. વાદળ તો એકદમ સરળતાનું પ્રતીક છે, એ હળવાશનું પ્રતીક છે, હળવું થઈને ચાલી ગયું. તેવી રીતે આપણે પણ જિંદગીમાં અનેક પ્રકારની મુસીબતો આવે તો પણ હળવાશ અનુભવવાની છે, સાથે સાથે ગમે તેટલી તમે પ્રગતિએ હોય, ગમે તેટલી તમે ઊંચાઈએ પ્રાપ્ત કરી હોય, અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય ભલે, પરંતુ અભિમાન કરવું જોઈએ નહીં. તો આ રીતે વાદળના ઉદાહરણ દ્વારા અહીં સમજાવવામાં આવ્યું છે. ત્યાં તમારા આ છેલ્લા નાના નાના આ લઘુ કાવ્યો અહીં સમાપ્ત થાય છે. આપણે પ્રશ્નોના જવાબ તરફ મિત્રો આગળ વધીએ છીએ.